શું મજામાં મિત્રો મારું નામ છે અભિષેક અને તમે જોઈ રહ્યા છો મેથ્સ મેજિક યુટ્યુબ ચેનલ બરાબર આપણને બે એક્ઝામ્પલ સોલ્વ કરવાના કીધેલા છે ચેપ્ટર નંબર વનમાં નંબર સિસ્ટમમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે તમને પૂછેલું છે કે આર ધ બોલિંગ સ્ટેટમેન્ટ નીચે તમને સેન્ટેન્સીસ આપેલા છે સ્ટેટમેન્ટ્સ આપેલા છે એ ત્રણ સ્ટેટમેન્ટમાંથી કયા ટ્રુ છે અને કયા ફોલ્સ છે એ તમારે આન્સર આપવાનો છે અને સાથે રીઝન એટલે કારણ પણ આપવાનું છે તમને ફર્સ્ટ સ્ટેટમેન્ટ પૂછેલું છે એવરી હોલ નંબર હિજે નેચરલ નંબર બધા હોલ નંબર છે એ નેચરલ નંબર છે શું આ અસત્ય છે કે અસત્ય બરાબર વેધર ધીઝ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ હવે હોલ નંબરનો સાઇટ છે એમાં ઝીરો વન ટુ થ્રી ફોર આવે છે અને નેચરલ નંબરના સેટમાં વન ટુ થ્રી ફોર આવે છે તો નેચરલ નંબરના સેટની અંદર ઝીરો નથી એટલા માટે ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ પહેલું સ્ટેટમેન્ટ છે એ ખોટું છે ઝીરો ઇઝ નોટ નેચરલ નંબર બરાબર સેકન્ડ સ્ટેટમેન્ટ તમને આપેલું છે એવરી ઇન્ટીજર ઇઝ એ નેશનલ નંબર બરાબર બધા ઇન્ટીજર એ રેશનલ નંબર છે હવે ઇન્ટીજર આપણે જોયું તો કે નેગેટિવ નંબર્સ પણ હોય છે ઝીરો પણ હોય છે અને વન ટુ થ્રી પર પણ હોય છે આ બધે બધી સંખ્યાને તમે ડિનોમિનેટરમાં વન લખો અથવા આ બધે બધી સંખ્યાના છેદમાં તમે વન લખો તો તમને રેશનલ નંબર મળી શકે હા મળી શકે તમે એવું પણ કહી શકો કે માની લો કે બધે બધા ઇન્ટીજર છે એ એમ ફોર્મમાં છે તો એમ બાય વન તમે લખી શકો છો એટલે ઇન્ટીજર છે એ રેશનલ નંબર છે આ એક સત્ય વાત છે બરાબર પછી તમને થર્ડ સ્ટેટમેન્ટ કીધેલું છે એવરી રેશનલ નંબર ઇઝ એન ઇન્ટીજર બરાબર બધે બધા રેશનલ નંબર છે એ ઇન્ટીઝર છે બરાબર તો શું અશક્ય છે રેશનલ નંબર છે એનું ફોર્મ શું હોય પી બાય ક્યુ હોય અને ક્યુ નોટ ઇક્વલ ટુ ઝીરો એ આપણે આની પહેલાં થિયરીમાં જોઈએ બરાબર તો વન બાય ટુ ટુ બાય થ્રી થ્રી બાય ફોર ફોર બાય ફાઈવ ફાઈવ બાય સિક્સ આ બધા રેશનલ નંબર છે અને ઇન્ટીજર છે તો ઇન્ટીજરની ખાસ હોતી છે કે એના ડિનોમિનેટરમાં કાંઈ વસ્તુ આવતી નથી જો એના ડિનોમિનેટરમાં વન આવતું હોય વન તો બધી જગ્યાએ હોય જ ને તો ઇન્ટીજર બની શકે પણ અહીંયા તો ડિનોમિનેટરમાં વન નથી ટુ છે થ્રી છે ફોર છે ફાઇવ છે સિક્સ છે વન ખાલી એક જ જગ્યાએ છે એટલા માટે આ સિવાયની બધી સંખ્યા છે એ રેશનલ નંબર છે જે ઇન્ટીજરમાં આવતી નથી એટલા માટે વન બાય ટુ ટુ બાય થ્રી થ્રી બાય ફોર અને ફોર બાય ફાઈવ જેવી કરોડો સંખ્યાઓ અસંખ્ય સંખ્યાઓ આ સેટમાં હોવાથી ઇન્ફાઇનેટ સંખ્યાઓ આ સેટમાં હોવાથી રેશનલ નંબર છે એ ઇન્ટીઝર બની શકતું નથી સો ઇટ ઇઝ ફોલ્સ ક્વેશ્ચન નંબર ટુ આપણને આપેલો છે ક્વેશ્ચન નંબર ટુમાં આપણને કીધેલો છે કે ફાઇન ફાય રેશનલ નંબર્સ પાંચ સમય સંખ્યાઓ ગોતો એક અને બે વચ્ચે ફાઇન ફાય નેચરલ રેશનલ નંબર્સ બિટવીન વન એન્ડ ટુ બરાબર બે મેથડથી આપણે ગોતી શકીએ છીએ પહેલી મેથડ છે કે બે જે સંખ્યા આપેલી હોય એ બેનો એડિશન કરીને ડિવાઈડ બાય ટુ પ્ર એટલે એ બે સંખ્યાની વચ્ચેની સંખ્યા આપણને મળશે તો એ મેથડનું નામ છે આર આર પ્લસ એસ બાય ટુ પ્રર તો આમાં આપણે આર એટલે કે પહેલી સંખ્યા લઈએ એસ એટલે બીજી સંખ્યા લઈએ એટલે વન પ્લસ ટુ બાય ટુ તો અહીંયા આપણને વન પ્લસ ટુ બાય ટુ કરીએ તો ટુ પ્લસ વન એટલે થ્રી એટલે ત્રણ બાય બે આપણો પહેલી સંખ્યા થઈ હવે આપણે પહેલી સંખ્યા ને શું લીધતી વન તો વન એમનામાં જ રાખશું પણ ને હવે આ જે પહેલો આન્સર આવ્યો એ લેશું બરાબર તો આપણને વન અને થ્રી બાય ટુની વચ્ચેની સંખ્યા છે તો આર એટલે વન અને એસ એટલે થ્રી બાય ટુ થ્રી બાય ટુના અહીંયા લખીએ તો આને શું મળે તમને ડિવાઈડ બાય ટુ એટલે ટુ વન ઝા ટુ એલસીએમ લેવાનો છે લસા એટલે ટુ પ્લસ થ્રી ફાઇવ ફાઇવ બાય ટુ ઓપોન ટુ એટલે ફાઇવ બાય ટુ ઓપોન ટુ 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 ઝા ફોર બરાબર એ નિયમ પ્રમાણે મેથ્સના નિયમ પ્રમાણે ટુ ટુ ઝા ફોર અને ફાઇવ બાય ફોર એટલે આ જે સંખ્યા મળી સેકન્ડ મળી હવે ત્રીજી સંખ્યા ફાઇન્ડ કરવા માટે એઝ રેગ્યુલર આર જે છે એ આપણે વન લેશું અને એસ છે એ ફાઇવ બાય ફોર લેશું લાસ્ટ આન્સર બરાબર છેલ્લો જે જવાબ આવ્યો એ છેલ્લો જવાબ આપણો પાંચ બાય ચાર આવ્યો ફાઇવ બાય ફોર એને લખશું એલસીએમ લઈશું બરાબર લસા ચાર એકા ચાર ફોર વન ઝા ફોર ચાર વત્તા પાંચ નવ ડિવાઇડેડ બાય ફોર અપોન ટુ ચાર દુ આઠ નવ બાય આઠ બરાબર એ આપણો ત્રીજો આન્સર થયો આર છે એ આપણે વન લેશું અને એસ છે એ છેલ્લો આન્સર નવ બાય આઠ નવ બાય આઠ લઈશું ભાંગ્યા બે બરાબર ડિવાઇડેડ બાય ટુ એટ વન ઝા એટ એટલે એટ પ્લસ નાઇન બાય એટ એટ ટુ ઝા સિક્સટીન એટલે નાઇન પ્લસ એટ સેવન્ટીન સેવન્ટીન બાય સિક્સટીન આપણો ચોથો જવાબ થયો અને પાંચમો જવાબ આર એટલે વન લેશું અને એસ એટલે છેલ્લો જવાબ સેવન્ટીન બાય સિક્સટીન લેશું એલસીએમ લઈશું સિક્સટીન 16 સિક્સટીન બરાબર એટલે સિક્સટીન બાય સેવન્ટીન થર્ટી થ્રી થર્ટી થ્રી અહીંયા લીખ્યું સિક્સટીન ટુ થર્ટી ટુ બરાબર એલસીએમ લીધા પછી એટલે પાંચ જવાબ મળ્યા થ્રી બાય ટુ ફાઈવ બાય ફોર નાઇન બાય એઇટ સેવન્ટીન બાય સિક્સટીન થર્ટી થ્રી બાય થર્ટી ટુ ત્રણ બાય બે પાંચ બાય ચાર નવ બાય આઠ સત્તર બાય અને તેત્રીસ બાય બત્રીસ આ પાંચ જવાબ આપણને મળ્યા બીજી મેથડ છે એકદમ ઇઝી છે પણ આમાં તમારે એલસીએમ લેવા માટે ખૂબ ધ્યાન રાખવું પડે બીજી મેથડ છે એમાં તમને કીધેલું છે કે વન અને ટુની વચ્ચે તમારે પાંચ સંખ્યા ગોતવાની છે આપણને જેટલી સંખ્યા ગોતવાની હોય એને તમારે પ્લસ વન કરી દેવાનું અને એ તમારે છેદમાં ડિનોમિનેટરમાં રાખવાનું અથવા મેળવવાનું તો કોઈપણ સંખ્યા હોય એ તમારે ડિનોમિનેટરમાં મેળવવી હોય તો એને તમારે ન્યુમિનેટર અને ડિનોમિનેટર બેમાં મલ્ટિપ્લાય કરવી પડે શું કામ તો મેથ્સનો નિયમ છે કે તમે કાંઈ એડ ન કરી શકો સબટ્રેક ન કરી શકો તમે ખાલી જે વસ્તુ પ્રેઝન્ટ હોય એનો તમે ખાલી ઉપયોગ કરી શકો અહીંયા વન પ્રેઝન્ટ છે સિક્સ વન જા સિક્સ એટલે સિક્સ સિક્સને કેન્સલ કરો તો અહીંયા વન વીઓ એ વન જે અહીંયા હાજર છે પહેલાં આપણે લખતા નથી પણ અહીંયા હાજર છે જ તે બુદ્ધિ જગ્યાએ હાજર હોય જ તે અને ડિનોમિનેટરમાં પણ વન હાજર હોય જ તે બુદ્ધિ જગ્યાએ તો એ વનનો ફાયદો ઉપાડીને આપણે સિક્સ બાય સિક્સ લખીએ છીએ અહીંયા પણ સિક્સ બાય સિક્સ સિક્સ વન સિક્સ એટલે સિક્સ સિક્સને ઉડાડી દો બરાબર ઇફ યુ કેન્સલ આઉટ સિક્સ સિક્સ યુ ગેટ વન એટલે અહીંયા જે આપણને વન વન મળે છે બરાબર આ જે અહીંયા ઓલરેડી હાજર છે એના નિયમને ધ્યાનમાં રાખીને આપણે છ લેવાના છે બરાબર ડિનોમિનેટરમાં તો અહીંયા ડિનોમિનેટરમાં છ લેવા માટે વન બાય સિક્સ લાવવા માટે સિક્સ સિક્સ બાય સિક્સથી મલ્ટીપ્લાય કરશું તો સિક્સ વન સિક્સ સિક્સ વન સિક્સ એટલે પહેલી સંખ્યા સિક્સ બાય સિક્સ અને ટુના ડિનોમિનેટરમાં સિક્સ લાવવા માટે અને ડિનોમિનેટર અંશ અને છેદને છ છ બાય છથી ગુણા કરશો છ દુ બાર સિક્સ ટુ ઝા અને સિક્સ વન સિક્સ એટલે બે સંખ્યા આપણને મળી સિક્સ બાય સિક્સ અને ટ્વેલ બાય સિક્સ આ વચ્ચે આપણને પાંચ સંખ્યા મળી શકે આ મળી શકે

ત્રણ કોમન ફેક્ટર છે ત્રણ તેરી નવ ને ત્રણ દુ છ એટલે ત્રણ ત્રણ કેન્સલ કરો એટલે ત્રણ બાય બે દસ બાય છમાં માં તમને બે કોમન મળશે બે પંચા દસ અને બે તેરી છ બે બે કેન્સલ કરો એટલે ફાઈવ બાય થ્રી પાંચ બાય ત્રણ અને અગિયાર બાય છમાં એક એક કોમન નથી એટલે અગિયાર બાય છ આ તમારો આન્સર થઈ ગયો આ મેથડ ઇઝી છે જો તમે એલસીએમ સરખી રીતે લઈ શકો તો પછી તમને શું કીધેલું છે પછી તમને એક ટૉપિક આપેલો છે ટૉપિક ડિસ્કસ કરેલો છે બરાબર થિયરીનો કે તમારે શું સમજવાનું છે પોઈન્ટ ટુ અન્ડરસ્ટૂડ કે જનરલી ઢગલો નંબર્સ હોય બરાબર ઇન્ફાઇન ઇન્ફાઇનાઇટલી મેની નંબર્સ આર પ્રેઝન્ટ બિટવીન ધ ટુ નંબર્સ ઓકે ઇન જનરલ ધેર આર ઇન્ફાઇનાઇટલી મેની રેસનલ નંબર્સ બિટ્વિન એની ટુ ગી વન રેશનલ નંબર્સ બરાબર એ તમને કીધેલું છે આપણે જોયું કે વન અને ટુની વચ્ચે આપણે પાંચ સંખ્યા મળી તો એવી અસંખ્ય સંખ્યાઓ તમે મેળવી શકો છો આપણે જે સ્કેલનો ઉપયોગ કરીએ છીએ એની અંદર તો ખાલી એકથી પંદર કાંઈ એકથી ત્રીસના આંકડા હોય છે ઓનલી વન ટુ થર્ટી ડિજિટ્સ આર પ્રઝન્ટ ઓન ધ સ્કેલ પર એની એ એકથી ત્રીસની વચ્ચે પણ કરોડો સંખ્યા આવતી હોય છે પછી આની ઉપરથી એ લોકો આપણને બે પ્રશ્નો પૂછે છે કે જે સંખ્યા જે નંબર લાઈન ઉપર આપણે ચાર નંબર્સ આપણે જે સેટ હોય ત્યાં નેચરલ નંબર હોલ નંબર ઇન્ટીજર અને રેશનલ નંબર આ ચાર સિવાયના જે નંબર છે એને તમે શું નામ કહેશો એ તમને પહેલો પ્રશ્ન પૂછ્યો એટલે કે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંકો અને સમય સંખ્યા આ ચાર સિવાયની જે સંખ્યાઓ છે એને હવે તમે શું નામ આપશો તો એ આગલા ટોપિકમાં આપણે ભણશું કે એ અસમય સંખ્યા કહેવાય એ રેશનલ નંબર બરાબર નેક્સ્ટ ટોપિકમાં આપણે ભણશું અને પછી પૂછવામાં આવેલું કે એ જે ચાર એ જે નવી સંખ્યા મળી એને તમે રેશનલ નંબરથી કઈ રીતે અલગ પાડશો સમય સંખ્યાથી કઈ રીતે અલગ પાડશો બરાબર અસમય સંખ્યા અને સમય સંખ્યાથી કઈ રીતે અલગ પાડશો એ વાત અહીંયા સમજાવવામાં આવેલી છે તો આ આખી આખી વસ્તુ મિત્રો બે થી ત્રણ વાર તમે સમજો બરાબર અને બંને ક્વેશ્ચન થી ત્રણ વાર રિપીટ કરજો ઘરે તો તમને વધારે સમજાશે અને મેથડ તમને વધારે ડીપમાં અને મગજમાં ઉતરશે તો તમારો આભાર આવજો મિત્રો